અહીં આપણે રેખાખંડનું માપન કરવા માટે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં એક વિદ્યાર્થી દ્વારા અહીંયા શૂન્ય આંક પર મીટર પટ્ટી ગોઠવી છે અને ત્યારબાદ ટેબલની કિનારી ઉપર અંતિમ છેડા સુધી મીટર પટ્ટી ગોઠવતા 4 ફૂટ અને 1 ઇંચ સુધીનું માપ આપણને મળી રહ્યું છે. તો આ પ્રમાણે અહીં ગણિત વિજ્ઞાન મંડળની અંદર ગણિત પ્રાયોગિક કાર્યની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં રેખાખંડનું માપન અહીં કરવામાં આવ્યું છે. હવે આપણે બંને છેડાનું માપન કરીશું. એક છેડાનું માપન આપણે લંબાઈનું માપન કર્યું, હવે આપણે પહોળાઈનું માપન કરીશું. ત્યારબાદ તેનું માપ લઈ આપણે સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. તો એ વિદ્યાર્થીઓને કહીશું કે તે વિદ્યાર્થીઓ પહોળાઈનું માપન કરશે. અહીં આપણને 2 ફૂટ અને 1/2 ઇંચ જેટલું માપ મળે છે. તો હવે આપણે આ બંને માપનું ઇંચમાં ગણતરી કરી ત્યારબાદ તે સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. હવે આપણે ધોરણ 8ની અંદર ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિ ગણિત પ્રાયોગિક કાર્ય, જેની અંતર્ગત રેખાખંડનું માપન, જેમાં આપણે બ્લેકબોર્ડ છે તેની કિનારીનું માપન કરીશું, જેને આપણે રેખાખંડ તરીકે લીધું છે. તો તે આપણને 187 સેન્ટીમીટર માપ મળે છે. હવે આપણે વિદ્યાર્થીને કહીશું કે બીજી કિનારીનું માપ લે. આપણને 104 સેન્ટીમીટર માપ મળે છે. તો આ પ્રમાણે આપણે લંબાઈ અને પહોળાઈ બંનેનું માપ લીધું, જેમાં આપણને લંબાઈ છે તે 187 સેન્ટીમીટર અને પહોળાઈ જે છે તે 104 સેન્ટીમીટર માપ મળે છે. હવે આપણે આ બ્લેકબોર્ડની જે સપાટી છે તેનું ક્ષેત્રફળ આપણે તે બંને માપ વડે શોધીશું. અહીં આપણે ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિ પ્રાયોગિક કાર્ય અંતર્ગત ધોરણ 6ની અંદર રેખાખંડનું માપન કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, જેમાં 2 વિદ્યાર્થીઓ દ્વારા અહીં જે બ્લેકબોર્ડ છે તેની કિનારી છે, ગ્રીન બોર્ડની કિનારી છે, તેને રેખાખંડ તરીકે આપણે લીધી છે અને તેનું માપ અહીં લીધેલું છે. તો અહીં આપણને 100 સેન્ટીમીટરથી ઉપર જાય છે માપ અને 169 સેન્ટીમીટર એની લંબાઈ થાય છે. હવે આપણે તેની પહોળાઈ માપીશું. વિદ્યાર્થીઓને કહીશું કે તેઓ તેની પહોળાઈ માપશે. અહીં આપણને 104 સેન્ટીમીટર પહોળાઈ મળે છે. તો આ પ્રમાણે અહીં રેખાખંડનું માપન કર્યું, જેના અંતર્ગત લંબાઈ અને પહોળાઈ માપી, તે માપના આધારે આપણે અહીં ગ્રીન બોર્ડની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય છે તે આપણે ગણીશું.